જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં સૌથી ઊંચા ભાવો મળતા ખેડૂતો મગફળી સાથે આવી રહ્યા છે। જામનગરમાં માર્કેટયાર્ડમાં રાજ્યમાં સૌથી ઊંચા ભાવ મળતા ખેડૂતો મગફળી સાથે આવી રહ્યા છે। જામનગર ઉપરાંત દેવભૂમિ, દ્વારકા, રાજકોટ, કચ્છ, ભુજ, મોરબી સહિતના અન્ય જિલ્લાઓમાંથી ખેડૂતો હાપા માર્કેટયાર્ડમાં વધુ ભાવ મળતા પોતાની મગફળી વેચવા આવી રહ્યા છે, જેથી હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીનું મબલક આવક થઈ છે। ગઈકાલે રાતથી જ મગફળીના વાહનો ભરીને 2-3 કિલોમીટર લાંબી કતારો લાગી હતી। આજે વહેલી સવાર સુધીમાં 800 જેટલા વાહનો મગફળી ભરીને આવી ચૂક્યા હતા, જેથી હાપા માર્કેટયાર્ડમાં કુલ 55,000 ગુણી મગફળી આવી ચૂકી છે। જામનગરમાં હાલ મગફળીની આવક વધી ગઈ છે અને વધુ આવકને પગલે ભાવોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે। હાલ ખેડૂતોને મગફળીના એક મણે 800-1300 આસપાસના ભાવો મળી રહ્યા છે। આ વર્ષે જામનગરમાં ખેડૂતોને મગફળીના રાજ્યમાં વધુ ભાવ મળતા ખેડૂતો ખુશ હતા। વધુ ભાવોથી આકર્ષાઈને જામનગર ઉપરાંત અન્ય જિલ્લાઓમાંથી પણ ખેડૂતો મગફળી લઈને જામનગરના યાર્ડમાં આવી રહ્યા છે, પરંતુ હાલ મગફળીની મબલક આવક થતાં ભાવોમાં પણ ઘટાડો થવા લાગ્યો છે અને હાલ હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક ફરી એક અઠવાડિયા સુધી બંધ કરવાની નોબત આવી છે। હર્ષલ ખંધેડિયા, ZSTV, જામનગર। શનિ રવિવાર અને સોમવારના એટલે કે 26 તારીખના રોજ આપણે મગફળીની આવક 5 કલાક માટે ચાલુ કરેલ હતી અને લગભગ 35,000થી વધુ ગુણીની મગફળીની આવક થયેલ હતી। એ મગફળીની હરાજીમાં નિકાલ થયા બાદ ગઈ રાત્રે 12 વાગ્યાથી આજે સવારે વહેલી સવારે 5 વાગ્યા સુધી આવક મગફળીની ખોલવામાં આવેલ હતી। આ દરમિયાન કુલ 800 વાહનો લઈ અને ખેડૂતો પોતાનો મગફળીનો જથ્થો લઈને પહોંચી ગયા હતા અને 800 વાહનો અને ગુણીમાં વાત કરીએ તો 55,000થી પણ વધુ ગુણીની આવક આજ રાત્રિ દરમિયાન હાપા યાર્ડમાં થયેલ છે। ગત સપ્તાહમાં સતત 1400 ઉપર આખા રાજ્યમાં હાઈએસ્ટ ભાવ કહી શકાય, સતત 1400 ઉપરનો ભાવ આખા હરાજીમાં ખેડૂતોને મળેલ હતો, જેથી કરીને આ વખતે અન્ય જિલ્લાઓમાંથી સુરેન્દ્રનગર, કચ્છ, અમરેલી, દ્વારકા ત્યાંથી પણ ખેડૂતો પોતાનો મગફળીનો જથ્થો વેચવા માટે માર્કેટયાર્ડ હાપામાં પહોંચ્યા છે અને અત્યારે હરાજીનું કામકાજ પણ ચાલુ છે અને આજે પણ 800થી લઈ અને 1300ની ઉપરના ભાવો રહે તેવી શક્યતાઓ છે। આ રીતે ખેડૂતોને હાપા યાર્ડમાં સૌથી વધુ ભાવ રાજ્યમાં મળતા હોવાથી ખેડૂતો અન્ય જિલ્લાઓમાંથી પણ યાર્ડમાં આવવા માટે આકર્ષિત થયા છે। આજે જે 55,000 ગુણી આવક થયેલ છે તેનો સમાવેશ રોડ ઉપર ખુલ્લી જગ્યામાં તમામ જગ્યા ભરી દેવામાં આવશે ત્યારે 55,000 ગુણીનો સમાવેશ યાર્ડમાં થશે, એટલે પછી એક પણ ગુણી સમાઈ શકે એટલી જગ્યા નહીં રહે અને રોજે રોજ 6-8 હજાર ગુણીનું વેચાણ થતું હોય છે વેપારીઓની કેપેસિટી મુજબ, એટલે જ્યાર સુધી આ જે 55,000 ગુણીના જથ્થાનું ઓક્શન ન થઈ જાય અને નિકાલ ન થઈ જાય ત્યાર સુધી નવી આવક સમાવેશ થઈ શકે એવી પરિસ્થિતિ જગ્યાના અભાવના કારણે નથી, એટલે ફરીથી પાછી આજ સવારથી જ આવક બંધ કરવી પડેલ છે અને લગભગ 1 સપ્તાહ સુધી હવે સતત આવક મગફળીની આવક બંધ રાખવી